તમારી આદત છે જાજમ ઉપર બહુ સાચા જ જવાબ બોલવાના. અહીંથી બહાર નીકળો પછી ખબર પડે તમારી પેન્ટ કોઈ ખેંચે તો તમારા ચપ્પલ કોઈ ચોરી જાય પછી ખબર પડે કે તમારી પાસે પ્રભાવ છે કે સ્વભાવ છે. તમે અને સ્વભાવ ના આશિક 90% માટે કહી શકાય કે એમને પ્રભાવ મારા છે. શંખેશ્વર નું નમન લગાડો અને આંખના નંબર ઓછા થઈ જાય, ચશ્માના નંબર ઓછા થાય ને એને પ્રભાવ કહેવાય. અને શંખેશ્વરના દર્શન કર્યા પછી આંખમાંથી વિકાર કાયમ માટે ગાયબ થઈ જાય એને સ્વભાવ. રોગ જાય એ પ્રભાવ અને ભીતરનો રાગ જાય એને સ્વભાવ કહેવાય. શેના માટે જવું છે જવાબ આપો. પ્રભાવ મેળવવા કે સ્વભાવ મેળવવા? અનંત કાળમાં અનંતી વખત પરમાત્મા મળ્યા છે પણ પરમાત્માના પ્રભાવની પાછળ પાગલ થયા, સ્વભાવની પાછળ પાગલ નથી થયા. 24 તીર્થંકરમાં સાચું બોલજો, અઠમ કયા તીર્થંકર ના થાય? પેલા એવો કયો 24 તીર્થંકર ના નોમ આવે? તકલીફ છે, 24 તીર્થંકર ના આપણને નામ આવડતા નથી, એકલા પારસનાથ નું આવડે છે. પારસનાથ 108 છે તો એમાં કયા યાદ રહે છે? શંખેશ્વર. શંખેશ્વર નો પ્રભાવ કે શંખેશ્વર નો સ્વભાવ? આજે નક્કી કરો કે મારે મારો ટાર્ગેટ, મારો ગોલ, મારું એઈમ બદલી નાખવું છે. ઘરેથી નીકળ્યો ત્યારે કદાચ એવા ભાવથી નીકળ્યો હોઈશ, માં ભગવાન તારી યાત્રા કરવા આવું છું, આટલા આટલા મારા સંસારમાં પ્રોબ્લેમ છે, સમસ્યાઓ છે, એનું તું સોલ્યુશન આપી દેજે. આ ભાવથી નીકળ્યા હો તો તમને તમારા શંખેશ્વર પ્રભાવ અંતા લાગશે. તમે એ ભાવથી નીકળ્યા હો, ભગવાન જીવની અંદર ઘણા બધા રાગ દ્વેષ ને મોહ પડેલા છે, કષાયો ને વિષયોની પાછળ પાગલ છું, તારી યાત્રા કરવા આવું છું, બધું જ શાંત થઈ જાય તો સમજો શંખેશ્વર તમારા માટે પ્રભાવ વાળા નહીં પણ સ્વભાવ. આ ભગવાનમાં તાકાત છે, પ્રભાવ પણ આપવાની ને સ્વભાવ પણ આપવાની. અને યાદ રાખજો, સ્વભાવ એ મેઇન બિઝનેસ છે, પ્રભાવ એ સાઈડ બિઝનેસ છે. સ્વભાવ આવે પછી પ્રભાવ દેખાયા વગર નહીં રહે. તારો પ્રોબ્લેમ એ છે તમે મેઇન બિઝનેસ ને સાઈડ પર રાખીને સાઈડમાં કેન્દ્રને છોડીને પરિધિમાં દોડો છો. વિહારમાં સીધે સીધું પણ જવાય ને ફરીને પણ જવાય, બે રસ્તા હોય બરાબર. આવતીકાલે બે રસ્તા છે. વેલા વેલા ઉઠીને ભાગવા વાળાઓને કહું છું, આજે જેમ 6 વાગ્યામાં ભાગ્યા, 7 વાગ્યામાં ભાગ્યા, 8 વાગ્યામાં ભાગ્યા, એ ફર્યા, ઉનકે લીએ 16 કિલોમીટર, જો હમારે સાથ ચલે ઉનકે લીએ 14 સે ભી કમ થા. અપુન 9 બજે નીકળે, કિતને બજે પહોંચે? 12 કે પહેલે આ ગઈ બરાબર. ઓર જીતને જલ્દી ચલતે હો ને સુબહ મે તો 1 ઘંટે કા 5 કિલોમીટર સમજને કા. જૈસે જૈસે દિન બઢતા ચડતા રહેતા હૈ વૈસે વૈસે સ્પીડ ઘટતી જાતી હૈ. તો 1 કલાકમાં આપણે 4 ચાલ્યા હોઈએ તો 4 તેરી 12 ચાલ્યા છો, વધારે નહીં. આ તો એવું છે, તમને કોઈ કહે 16 તો હા હા સાચી વજા 16 બાર કે એમ બાર તો જે ચડી ગયા હતા ગોટલા બધા ઉતરી જાય. સબ મેન્ટલી હે, સબ મેન્ટલ, ફિઝિકલ કુછ નહીં હે, યે સબ મેન્ટલ હોતા હે. અમે પિંડવાડાથી છરી પડતો સંઘ ગડાવ્યો હતો ને શંખેશ્વરનો, 21 વર્ષ પહેલા મેં તીર્થની યાત્રા કરી, આજે 21 વર્ષ પછી યાત્રા કરવા માટે નીકળ્યા છીએ. એ વખતે મને યાદ છે, બધા પૂછે બાવસી કતરું હે, બાવસી કતરું હે, તો આપણે કહે ઓર યુ ઓર યુ. પછી બીજા દિવસે કે બાવસી તે પોથરા વેરિયા હો, ઓર યુ કહીને 10 કિલોમીટર ચલાવી દીધા. મારા સાહેબે બહુ સરસ વાત કરી, અદભુત. 12 ચાલ્યા 14 ચાલ્યા 16 ચાલ્યા, છોડો જેટલું ચાલ્યા છો એટલા ભગવાનની નજીક. એ વિચાર કરો કે ભગવાન મને બહુ હવે જલ્દી ભેગા થશે. તમારે તો એમ કેવું જોઈએ, મારે સાહેબ કાલ શાંતિગ્રામ કે જગત શેરીસાઈ ચલે જાય. શેરીસા પણ બહુ દૂર નથી, ઓર યુ બસ
અને હકીકતમાં અમે શાંતિગ્રામ છે ને ડ્રોપ કરેલું. મેં જે દિવસે વિમલભાઈ ને ચંદનભાઈ ને કીધું કે આપણે દર્શન કરવા છે પણ જવું છે શેરીસા, અને વિમલભાઈ ચંદનભાઈ શાંતિગ્રામ દર્શન કરવા ગયા.